નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું કુંજ, આપનું સ્વાગત કરું છું. મારું મંતવ્યમાં દર્શક મિત્રો, આજે ખાસ વાત કરીશું. રાજ્ય એક વિકાસશીલ રાજ્ય ગણાય છે, અને પરંતુ આ રાજ્યમાં જે પ્રકારે ગુનાઓનું અને ક્રાઇમનું દર છે તે પણ વધતો જઈ રહ્યો છે, અને આ ક્રાઇમને રોકવાનું એકમાત્ર સાધન કહી શકાય કે જે હંમેશા પોલીસ યાદ આવે છે, પરંતુ આ પોલીસ અધિકારીઓ છે તેમના પર અનેક સવાલ ઉઠે છે. ઘટના છે અમદાવાદની, કે જ્યાં એક તરફી એક આશિકે એક યુવતીને સરાજાહેર છૂટતી કરીને તેને અપહરણ કરવાનો પ્રયાસ કર્યો. આ ઘટના બાદ જે પ્રકારે તેના પરિવારજનોએ પોલીસ તરફ પર આક્ષેપો લગાવ્યા કે પોલીસની કામગીરી છે તે શંકાસ્પદ છે, આ એક ઘટના નથી, આ પહેલા પણ અનેક વાર જે ઘટનાઓ છે તે સામે આવી ચૂકી છે. કસ્ટોડિયલ ડેથ હોય કે આ ઉપરાંત અસામાજિક તત્વોનો આતંક હોય, પરંતુ આ તમામની વચ્ચે પોલીસ અધિકારીઓ છે, તેમની શું ભૂમિકા રહેલી છે, તેમના વિશે જનતા છે, જનતા કયા પ્રકારનું મંતવ્ય ધરાવે છે, તેમનું મંતવ્ય જાણવાનો પ્રયાસ કર્યો. શું કહી રહી છે જનતા અમદાવાદની, આવો સાંભળીએ. વ્યવસ્થા દિવસે ને દિવસે લથડી રહી છે, જેને કારણે અમદાવાદીઓ જે છે તે ભયના માહોલમાં જોવા મળી રહ્યા છે. ગઈકાલે ચાંદલોડિયાની અંદર જે ઘટના બની ત્યારબાદ લોકો જે છે તે અસમંજસમાં છે, કારણ કે પોલીસ તંત્ર એવું છે કે જે લોકોની રક્ષા માટે હોય છે, પરંતુ પોલીસમાં ફરિયાદ કરવા છતાં પણ પોલીસના અધિકારીઓ જે છે તે તેમની રક્ષા નથી કરતા હોતા, અને કેટલીક વખત એવું પણ બનતું હોય છે કે જ્યાં સુધી ગુનો ન થાય ત્યાં સુધી પોલીસ કોઈ એક્શન લેતી નથી. તેને કારણે અમદાવાદીઓમાં ક્યાંક ને ક્યાંક માહોલ જે છે તે ભયભીત થઈ ગયો છે, કારણ કે રક્ષા કરનાર જ ક્યારેક ભક્ષક બની જતા હોય છે. અમદાવાદી આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરીશું કે તેઓ શું કરે છે. હર્ષદભાઈ, ખાસ જે રીતે પોલીસ તંત્ર ઉપરથી હવે લોકોને ભરોસો ઉઠી રહ્યો છે, શું કહેશો? ગઈકાલની ઘટનાને લઈને લાગી રહ્યું છે કે અમદાવાદમાં કાયદો વ્યવસ્થા જેવું કશું છે નહીં, કે છાસવારે ગુનેગારો અને અસામિક તત્વો જાહેરમાં આવી રીતે બનાવોને અંજામ આપે છે, જેને કારણે શહેરીજનોમાં એક ભયનો માહોલ ઊભો થાય છે. ગુનેગારો માટે તો એવું હોવું જોઈએ કે નામ સાંભળતા જ પોલીસનું થરથર ધ્રુજવા જોઈએ, એની જગ્યાએ ગુનેગારો ખુદ પોલીસને છરા બતાવતા થઈ ગયા છે, બંદૂકો બતાવતા થઈ ગયા, હથિયારો બતાવતા થઈ ગયા છે. આ બતાવે છે કે પોલીસની બીક અથવા તો ડર ક્યાંક ને ક્યાંક ગુનેગારોમાં નથી. જો કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવું હશે તો પોલીસ તંત્રએ નવેસરથી કામ કરવું પડશે, અને શહેરીજનોને વિશ્વાસમાં લઈ અને આવા ગુનેગારોને જાહેર કરવા પડશે, અને આ ગુનેગારોને નાથવા પડશે, તો જ અમદાવાદ શહેરમાં સલામતી અને ભયનું વાતાવરણ દૂર કરી શકાશે. જે રીતે ગઈકાલે ઘટના બની કે જે યુવતી હતી તેને જે યુવક વારંવાર પરેશાન કરતો હતો તેની ફરિયાદ પોલીસમાં અગાઉથી જ તેના પિતાએ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ હવે ના તો પિતાની ફરિયાદો કોઈ માયને લેવામાં આવે છે, ના તો કોઈ પત્નીની હેરાનગતિ થતી હોય તો પતિની જે ફરિયાદ હોય તે માયને લેવામાં આવે છે. શું કહેશો આવી બાબતને લઈને પોલીસ તંત્ર ઉપર શું આક્ષેપ છે આપના? પોલીસ તંત્ર હોય તેની પાસે કડક જેવા સારા જેવા એક્શન લેવા જોઈએ તેવી મારી માંગ છે, અને તેમને જેવો સારો હોય તેવો ન્યાય મળવો જોઈએ. ચોક્કસથી, જો વાત કરીએ જયેશભાઈ, તો જે રીતે અમદાવાદની અંદર આ પ્રકારની ઘટનાઓ વારે વારે બેફામ રીતે બનતી હોય છે, લોકો ખુલ્લેઆમ ખૂન કરતા હોય છે, મારામારી કરતા હોય છે, પોલીસ તંત્રની જો વાત કરવામાં આવે તો પિતા ફરિયાદ કરતા હોય, ભાઈ ફરિયાદ કરતો હોય, કોઈ મહિલા પણ ફરિયાદ કરતી હોય તો પણ એની સુરક્ષા હવે ક્યાંક ને ક્યાંક કથળી બની રહી છે. શું લાગે છે આ વસ્તુને લઈને લોકોને હવે કેવી રીતે પરેશાની જોવા મળે છે? સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એકદમ કથળી ગઈ છે, દિવસેને દિવસે બનાવ વધતા જાય છે. પોલીસ દ્વારા જે પ્રમાણે મોટા મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ કોઈ પણ જાતના દાવાઓ એમના સાબિત થતા નથી, પોગર સાબિત થાય છે. કારણ કે તમે જોઈ રહ્યા છો કે હવે તો પોલીસ પણ હુમલા થાય છે, પોલીસને માત્ર હપ્તાખોરી પર રસ છે. પોલીસને જો પૈસા મળી જાય તો તમને ગમે તેવી અસામાજિક પ્રવૃત્તિ કરવાનો પરવાનો આપે છે, અને આવા જે બુટલેગરો હોય કે અસામાજિક તત્વો હોય એને છાવરી રહ્યા હોય ત્યારે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની કોઈને હવે રહ્યું નથી, કારણ કે હવે ગુનેગારોને મોકળું મેદાન મળી ગયું છે. પોલીસના દાવા માત્ર દાવા રહી ગયા છે, અને પ્રજાએ પોતાની સુરક્ષા જાતે જ કરવી પડશે. પોલીસના ભરોસે રહેવું અશક્ય છે, કારણ કે પોલીસ પર જ ખુદ હુમલા થઈ રહ્યા છે, તો આવા સંજોગોમાં કોઈ પણ હિસાબે પોલીસ ઉપર લોક પ્રજાનો વિશ્વાસ ઉઠી ગયો છે. અચ્છા, કહીં ના કહીં એસા લગ રહા હૈ કે પોલીસ ડિપાર્ટમેન્ટ જો હૈ વો પૈસે બનાને મેં લગી હુઈ હૈ, યા ફિર વો લોગ જો આરોપિયા હોતે, જો ભી વિક્ટિમ હોતે, ઉનકો બચાને મેં લગી હુઈ, એસા લગતા હૈ આપકો? એસા ઉસમે લગના ક્યા હૈ કે ક્રાઇમ હોને કા તો એક મેઇન રીઝન હૈ કે પબ્લિક કો બેરોજગાર હોના, પબ્લિક બેરોજગાર રહેગી, પરેશાન રહેગી, ઉસકો પૂરી તરહ સે સેટિસ્ફેક્શન જિસ હિસાબ સે વો કામ કરના ચાહતા હૈ વો નહીં મિલેગા, તો ઉસકે લિયે વો દૂસરી દૂસરા કામ કરકે, વો ચાહે ક્રાઇમ કે ક્ષેત્ર મેં હો યા કિસી અધર ક્ષેત્ર મેં વો કામ કર રહા હૈ, વૈસે કામ કરેગા ઓર ઉસકે સાથ મેં ઉસકે હાથ સે ક્રાઇમ હો જા રહા હૈ, તો ઉસકે સાથ મેં ગુજરાત સરકાર કો સોચના ભી ચાહિયે, ઓર સાથ મેં જો યે ક્રાઇમ કર રહે હૈ લોગ તો ઇનકે બારે મેં થોડા ધ્યાન દેના ચાહિયે કે ક્રાઇમ કર ક્યું રહે હૈ, ઉસકે લિયે ખાસ ડાયરેક્શન જો હૈ વો પોલીસ કો ભી દેના ચાહિયે, ઓર બાદ મેં સીધે સીધે પબ્લિક કો ભી એસા હોના નહીં ચાહિયે કે હમે ક્રાઇમ કે ક્ષેત્ર મેં જાના ચાહિયે. ચોક્કસથી, આવી જે ઘટનાઓ બનતી છે તેમાં કદાચ એમણે કીધું કે બેરોજગારીનું કારણ છે, બેકારીનું કારણ છે,
આવી જે હરકતો ચાલી રહી છે કે પોલીસને ફરિયાદ કર્યો પરંતુ તેની પર કોઈ એક્શન લેવામાં અથવા તો ઉપરી કોઈ દબાણ આવતું હોય, આવી બધી હરકતોને લઈને લાગે છે કે લોકોને પોલીસ તંત્ર પરથી ભરોસો ઉઠી રહ્યો છે? ભરોસો તો ઉઠી રહ્યો છે, પણ લોકો પોલીસવાળા બી દબાઈ જાય છે, ધમકી આલીને લૂંટાતાને ઉપરથી પ્રેશર આવે છે કે આ રીતે બનાવ બને છે અને ઉપરથી ધમકી આલે છે એટલે દબાઈ જાય છે, પોલીસવાળા બી જાય છે આમાં. પોલીસ તંત્ર પણ ક્યાંક ને ક્યાંક કહેવાય કે લોકોની વાત છે કે તે પણ ખુદ ભયભીત માહોલમાં હોય છે. ફરીથી પૂછવા માંગીશું કે જે રીતે ખાસ આ પ્રકારની ઘટનાઓ જ્યારે બનતી હોય, પોલીસ તંત્રને અનેક વખત એવું હોય છે કે તેને કોઈ પણ વસ્તુ ઉપર કડક કાયદાનું અમલ કરવું હોય છે પરંતુ ક્યાંક પ્રેશર આવી જતું હોય છે અથવા તો કોઈ પણ દબાણ આવી જતું હોય છે, આવી બધી પરિસ્થિતિઓમાં પોલીસ તંત્ર ક્યાંક ને ક્યાંક વગોવાતું હોય છે, એને લઈને શું કહેશો ખાસ? સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન આપી છે કે કોઈ પણ નાગરિક એ અરજી સ્વરૂપે રજૂઆત કરે તો પણ એને ફરિયાદ ગણીને કાર્યવાહી કરવી, પરંતુ ઘણીવાર એવું થાય છે કે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જેવી આ રીતની રજૂઆત કરવા નાગરિક જાય ત્યારે રાજકીય વર્ગ ધરાવતા અથવા તો સંબંધિત ગુનેગારો જે પહેલેથી જે તે અધિકારીઓની સાથે આપણે સંવાદ સાથી અને સેટિંગ કરી અને એમની સાથેના તરફેણમાં વાત કરવા પ્રયાસ કરતા હોય છે, જેને કારણે પોલીસ ક્યારેક અન્યાય કરી બેસે છે અને નાગરિકોની કાયદેસરની સીધી ફરિયાદ પણ એ ધ્યાનમાં લેતા નથી, અને જેથી કરીને આવી વાતોમાં પોલીસ તંત્ર વગોવાય છે. અને સાથે સાથે પોલીસ તંત્ર ઉપર જો વિશ્વાસ અને ભરોસો કાયમ રાખવો હશે તો પોલીસ તંત્રએ તટસ્થ રીતે કાયદાકીય જોગવાઈ અનુસાર દરેક નાગરિકને ન્યાય આપવા ફરજ બજાવવી પડશે. જે રીતે પોલીસ તંત્ર દ્વારા તમામ જે કહેવાય કે જે આરોપીઓ હોય છે તેની પર કડક કાર્યવાહી કરવી પડશે અને એક નમૂનો એવો બેસાડવો પડશે કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ આરોપી આ પ્રકારની જાહેરમાં કોઈ હરકત કરે છે તો તેને લઈને બીજા કોઈ વ્યક્તિઓ આ પ્રકારે પ્રેરણા ન લે, અને સાથે જ પોલીસ વિભાગની જે છાપ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે તે પણ ન થાય, સાથે જ પોલીસનું જે માન છે અને સન્માન છે તે જળવાઈ રહે તેના માટે સૌ કોઈ લોકોએ આ પ્રકારની કાર્યવાહીની શરૂઆત અત્યારથી જ કરી દેવી પડશે. કેમેરા પર્સન મૃગેશ શાહ સાથે મહિલા સુરક્ષિત નથી, આ તમામ પ્રકારની ઘટનાઓ છે તે દિન પ્રતિદિન વધતી જઈ રહી છે, તો ક્યાંક આ તમામની વચ્ચે જે પોલીસ અધિકારીઓ છે તેમના પર આરોપો લાગતા હોય છે કે ભ્રષ્ટ અધિકારીઓ છે, પોલીસની મદદ છે તે યોગ્ય સમય પર નથી મળતી. ભરૂચ વાસુ આ તમામ બાબતોને લઈને મુદ્દા પર શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. જે પ્રમાણેમાં અંગ્રેજીમાં કહેવત છે કે નો બડી કેન પરફેક્ટ, જે પ્રમાણે હાથની હથેળીની હસ્તરેખાઓ દરેકની સમાન નથી હોતી, એ જ પ્રમાણે ભારતીય સંવિધાનની વાત જો કરવામાં આવે, ભારતીય કાનૂન વ્યવસ્થાની જો વાત કરવામાં આવે, તો એમાં પણ દરેક ડિપાર્ટમેન્ટમાં દરેક વ્યક્તિઓ સરખા નથી હોતા, દરેક ઓફિસર સરખા નથી હોતા. વાત થઈ રહી છે પોલીસ ડિપાર્ટમેન્ટની. જી હા દર્શક મિત્રો, મારું મંતવ્ય કાર્યક્રમ અંતર્ગત આજે જાણીશું ભરૂચની જનતા પોલીસ વિશે શું માને છે, પોલીસનું કાર્ય વિશે શું માને છે, શું ખરેખર પોલીસની જે છબી છે તે ખરડાઈ ગઈ છે, કે પોલીસ આજકાલ જે પ્રમાણેના કાર્યો કરી રહી છે એમાં લોકોનું શું માનવું છે એ વાત કરીશું. સૌ પ્રથમ તમારી સાથે વાત કરીશું, આપનું નામ પ્રથમ જણાવો. મારું નામ હેમંતભાઈ ગોહિલ છે. હેમંતભાઈ, શું માનો છો પોલીસ જે પ્રમાણે દરેકની દીકરી કોઈકની વહુ સુરક્ષિત નથી એ બાબતે જે પોલીસનું વલણ હોય છે આજકાલ એ તમે કઈ રીતે જુઓ છો? એક બાજુ એવું છે કે પોલીસ એની જે કંઈ ડ્યુટી કરતી હોય છે રૂટીન કરે છે એનાથી કોઈ વાંધો નથી, પણ જે રીતે કોઈક બનાવ બને અને પછી એકવાર સફાળી જાગી જાય, જાગ્યા પછી ફરિયાદ નોંધાય અને ફરિયાદ નોંધાયા પછી કામ નથી થતા, કોઈ પણ પોલિટિશિયનનું પ્રેશર આવી જાય એટલે પછી એ કેસને ક્લોઝ કરી દેવામાં આવે, કાં તો પછી ફરિયાદીને ધક્કા પર ધક્કા ખવડાવવામાં આવે, એની ફરિયાદ થઈ હોય પણ એની જ્યાં સુધી એની ચાર્જશીટ તૈયાર થતી નથી એના આરોપીઓ પકડવામાં આવતા નથી. ઘણા બધા કેસો હું એવા ગણાવી શકું કે જેમાં ભરૂચ પોલીસે પોલિટિકલ પ્રેશરમાં કામ કર્યું હોય અથવા બીજા કોઈ પણ પ્રેશરમાં કામ કર્યું હોય એવું હું ઘણી જગ્યાએ માનું છું, કારણ કે આ દેશની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં પોલીસ તંત્ર પર પણ બ્રાહ્મણવાદ હાવી થઈ ગયો છે અને એ રીતે જ પોલીસ તંત્ર દબાઈ ગયું છે કે પોલીસ પોતે સ્વતંત્ર કોઈ કામ કરવા માંગે તો કદાચ નથી કરી શકતી, એવા નજર સામેના બે પાંચ દાખલા છે મારી પાસે અત્યારે. તમને શું લાગે છે પોલીસ અને જનતા આ બેના વચ્ચે પોલીસ જનતાનો વિશ્વાસ ખોઈ રહી છે એવું લાગે છે તમને? લગભગ તો મોટા ભાગે એવું જ છે કે ભાઈ પોલીસને જોઈને લોકોને બીક લાગે છે, જે પોલીસ એવું કહે છે કે પોલીસ પ્રજાનો મિત્ર છે તો પોલીસને જોઈને લોકોને આનંદ થવો જોઈએ કે પોલીસ આવી, પણ પોલીસનું જે સામાન્ય વલણ છે તેનાથી લોકોને એવું જ થાય છે કે પોલીસ પ્રજાનો મિત્ર છે નહીં. ઘણા કામો 100% પોલીસ સારા કરે છે, આરોપીઓ ઝડપી પાડે છે, પણ એમાં મોટા ભાગે 70-80% જેવું રૂટીન કામ હોય છે. જ્યારે ખરેખર જ્યાં ગુનો બને છે અને ખરેખર ફરિયાદીને ન્યાયની જરૂર હોય છે ત્યાં ઘણી જગ્યાએ અમે પોલીસનો લોકોની પર વિશ્વાસ નથી
એવું મેં જોયું છે, અનુભવ્યું છે અને મારી જાત પર પણ મેં અનુભવ્યું છે કે પોલીસ ઘણી જગ્યાએ ખોટું કામ કરે છે. તમારી સાથે વાત કરીશું. સૌપ્રથમ નામ? મારું નામ વસંતભાઈ ગોહિલ છે. વસંતભાઈ, એક વાત જણાવો કે જે પ્રમાણે ભ્રષ્ટાચારમાં સપડાઈ ગયા બાદ એમાંથી બચવાના જે નુસખા પોલીસ અપનાવે છે, ક્યારેક એવું પણ આપણે જોવા મળીએ છે, શું માનો છો પોલીસના વિશે તમે? પોલીસ જે પ્રકારની જે પહેલા જે હતી ને, એની અંદર જે માણસો ને જે પ્રકારે કામ કરતા હતા પહેલાંના સમયમાં ને હાલની હમણાં જે પોલીસ જે છે ને, બિલકુલ ભ્રષ્ટાચારી થઈ ગઈ છે. ભ્રષ્ટાચારી એટલા માટે કે ભાઈ ઠેર ને દારૂના અડ્ડા ચાલે છે, ત્યાં દારૂવાળાને પ્રોત્સાહન સારી રીતના આપે ને પ્રજાને જે પ્રકારનો ન્યાય મળવો જોઈએ તે તો મળતો જ નથી ને પ્રજા ઉલટા જાય છે એમની પાસે, તો કે ભાઈ શું છે એમ કરીને હકારી મૂકે છે, પણ પ્રજાનું તો કોઈ સાંભળતું જ નથી. અને પોલીસ ખરેખર પ્રજાનો જે મિત્ર હોવો જોઈએ, હવે મિત્રતા તો એમને પૂરી કરી નાખી છે પ્રજાની સાથે. અને બીજું કે કોઈ બનાવ બન્યો હોય મોટો, કે એક્સિડન્ટ હોય કે ગમે તે, એની અંદર કઈ રીતના ગાંધી બાપુ એટલે કે ગાંધી છાપ નોટ જે કહેવામાં આવે છે, હમણાં મોદી સાહેબે જે કાઢી છે ગાંધી છાપ નોટો, જે બંડલો હમણાં બદલા છે લાલ પીળા, એની પાછળ જ પડેલી છે પોલીસ. જઈથી રૂપિયા મળે એટલે આપણે કામ સારી રીતના થઈ ગયું બસ, પણ પ્રજાનો વિશ્વાસ ટોટલી ગુમાવી બેઠી છે. ચાલો બીજા કેટલાક મિત્રો સાથે વાત કરું. શું નામ? મારું નામ વિરલ એન ગોહિલ છે. વિરલભાઈ, જે રીતે વડોદરામાં પૂર આવ્યું હતું, જે રીતે પોલીસ કોન્સ્ટેબલે એકની જાન પણ બચાવી હતી, ક્યાંક સારા દ્રશ્યો જોવા મળે છે, ક્યાંક ખરાબ દ્રશ્યો પણ જોવા મળે છે, તમે શું માનો છો પોલીસે જનતાનો જે વિશ્વાસ છે એ ગુમાવી દીધો છે કે કેમ? જે પૂર આવેલું, જે સ્થિતિ બહુ ખરાબ હતી વડોદરા જનતાની, એમાં પોલીસે ખરેખર પ્રશંસનીય કામ કર્યું છે. ફર્સ્ટ ટાઈમ એવું બન્યું છે કે પોલીસના અધિકારીથી માંડી કોન્સ્ટેબલ સુધી જે પીડા હતી, જે પ્રજા હતી પૂરમાં, તેને મદદ કરી છે સારી રીતે બધી રીતે. પણ બીજી બાજુ જોવા જાય તો એમનું જે જનરલ કામ હોય છે, પોલીસે જે એમની ફરજ નિભાવવાની હોય હતી, એમાંથી જનતા ડાયવર્જન મળી ગયું છે. જનતા એવું સમજે છે કે આ પોલીસ હવે અમારી નથી, એમને જોઈને એમને ડર અનુભવે છે, એમ સમજતી નથી કે આ પોલીસ છે તો મારે રક્ષણ કરવા આવી છે. અને ઘણીવાર કંટ્રોલ પર સામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, આ ચાલતી હોય, ફોન કરવા છતાંય જે તે ડિવિઝનમાં લાગતી પ્રવૃત્તિ હોય તો કોઈ પણ સામાજિક કાર્યકર કે ગમે તે ફોન કરે કે આ રીતની ગેર પ્રવૃત્તિ ચાલી રહી છે, તો પોલીસવાળાને કંટ્રોલમાં જાણ કર કલાકો સુધી કોઈ પોલીસ આવતી નથી, એની ફરજ નિભાવતી નથી. દારૂ જુગારની પ્રવૃત્તિ હમણાં તમે જો ઠેર ઠેર ઢગલે પાનના ગલ્લા કરતાં પણ વધી રહ્યું છે કામકાજ, ને પૂરપૂરો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આટલું પગાર, પહેલાંના પોલીસ ઈમાનદાર હતા લોકો કહેતા હતા, હવે પગાર પણ એમનો વધારે સારો ને એ છે, તો પણ હજુ એ લોકો હપ્તાને એમાંથી એ નથી આવતા એમના અધિકારીઓના નામ પર, આના નામ પર. ઘણા એવા છે લાઈવ કિસ્સા કે તમે હમણાં દરેક અડ્ડાઓ પર જાઓ, દરેક ફળિયામાં ને એમાં, તો દરેક જણ કહેશે કે હવે પોલીસ પહેલાં 5,000 લેતી હતી, હવે 50,000 માંગે છે અધિકારીઓ. આટલા સુધી કરપ્શનમાં ડૂબી રહેલી છે પોલીસ, એટલે જનતાનો વિશ્વાસ ડાયવર્ઝન થઈ રહ્યો છે પોલીસ પરથી. ચાલો તમારી સાથે વાત કરીએ. શું નામ? હું ભરત મિસ્ત્રી. ભરતભાઈ, શું લાગે છે પોલીસ જે પ્રમાણેની વાતો લોકો કરી રહ્યા છે, ખરેખર શું પોલીસ જનતાનો વિશ્વાસ ગુમાવી બેઠી છે ને કેમ? શું લાગે છે સિસ્ટમની અંદર શું બદલાવ થવો જોઈએ કે જેથી કરીને આ જે સિસ્ટમ છે એ બદલાઈ શકાય, પોલીસની છબી ખરડાયેલી હોય તો એને સુધારી શકાય, શું કરવું જોઈએ આવશે પોલીસ? પહેલાં તો કહેવામાં આવે છે કે પોલીસ પ્રજાનો મિત્ર છે, એ વાત ખરેખર અમુક પોલીસના હિસાબે એ વાત એકદમ ખોટી સાબિત થઈ છે. અને બીજું કે જે 151 લગાવવામાં આવે છે એ 151 ખરેખર એક જ વાર થવી જોઈએ, વારંવાર થવી ના જોઈએ, એ ખરેખર નિયમ ને કાયદો એકદમ ખોટો છે. એ વારંવાર 151ના મુજબ દરેક લોકોની ધરપકડ કરી અને એની પર પૂછવામાં આવે તો કહે છે કે 151 થઈ, પણ કઈ રીતે થઈ, કયા બાબતે થઈ, એ પોલીસની એકદમ ખોટામાં ખોટો કાયદો છે. બીજું 169 મુજબ જે ખરેખર ગુનેગાર એને તપાસ કરતા 169 મુજબ પીઆઈની એટલી ઓથોરિટી હોય છે કે જેનું નામ કમી કરવામાં આવે છે, ખરેખર જે ગુનેગાર ના હોય તેમ છતાં એને સંડોવવામાં આવે, એને નામ કમી કરવામાં આવે. પણ અત્યાર સુધી ભરૂચ જિલ્લામાં કોઈ એવો દાખલો બન્યો નથી કે ગુનેગાર કે ના ગુનેગાર હોય એનો 169 મુજબ એનો બાકાત કરવામાં આવે એમ.
ચલો તો આ હતી ભરૂચની જનતા, જેમનું કહેવું છે કે પોલીસ મિત્ર તો છે જ, પરંતુ મિત્રતાનો ધર્મ ક્યાંક ચૂકી ગઈ છે. અને આટલા લોકો સાથે વાત કર્યા બાદ એ તારણ તો નક્કી છે કે પોલીસ હાલ પ્રજાનો જે વિશ્વાસ છે એ ગુમાઈ બેઠી છે. એના કારણે જેટલા ભ્રષ્ટ પોલીસ ઓફિસર છે એમને પકડવા પડશે, જેટલું ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે એને ડામવું પડશે, તો જ આ પોલીસની છબી ફરીથી જે હતી એ પ્રમાણે સચવાઈ શકે એમ છે. વસીમ અલેક, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ. તો જે પ્રકારે તમામ જનતા છે તેમના મંતવ્ય જાણ્યા, તમામ જનતા છે તે કહી રહી છું કે સૌપ્રથમ જો પોલીસ સાથેની જે મિત્રતા હતી, જનતાને જે વિશ્વાસ કેળવવો હતો, ક્યાંક ભ્રષ્ટ અધિકારીઓ છે, આ ભ્રષ્ટ અધિકારીઓ છે તેમને ડામવા પડશે. અને આ ભ્રષ્ટાચાર ક્યાંક પોલીસ અધિકારીઓ છે પોલીસ તંત્રમાંથી તો દૂર થશે, તો જ ક્યાંક જે વિકાસશીલ રાજ્ય છે તે સાર્થક ગણાશે. પોલીસ સાથેની મિત્રતા છે, પોલીસ સાથેનો વિશ્વાસ છે તે કેળવાશે. આ જ તમામ મુદ્દાઓ ઉપર વધુ મંતવ્ય જાણીશું, પરંતુ હાલ મારું મંતવ્યમાં રોકાઈએ એક બ્રેક માટે. વેલકમ બેક. મારું મંતવ્યમાં વાત કરી રહ્યા છે પોલીસ અધિકારીઓ પર. જે પોલીસની કામગીરી જે શંકાસ્પદ જોવા મળી રહી છે, અધિકારીઓ પર ક્યાંક સવાલ ઉભા થઈ રહ્યા છે, તેમની મદદ ક્યાંક યોગ્ય સમય પર નથી પહોંચી રહી, લોકો શું અપેક્ષા રાખી રહ્યા છે, વાત કરીશું આગળ સુરતની. સુરત જે હીરાનગરી કહેવાય છે, પરંતુ આ હીરાનગરીની છબી છે તે ખરડાય છે. અને હાલ સુરતમાં પણ ક્યાંક ક્રાઇમનો દર વધતો જઈ રહ્યો છે. સુરતવાસીઓ છે તે શું કહી રહ્યા છે પોલીસ અધિકારીઓના વ્યવહારને લઈને, આવો સાંભળીએ. પોલીસે સમાજની ત્રીજી જાગીર ઘડવામાં આવે છે. પોલીસનું કામ આમ જનતાને રક્ષણ આપવાનું છે, આમ જનતાને ન્યાય અપાવવાનું છે. પરંતુ ઘણીવાર એવા કિસ્સાઓ સામે આવે છે કે પોલીસ રક્ષક બનવાને બદલે ભક્ષક બની બેસે છે. ઘણીવાર એવા કિસ્સાઓ પણ સામે આવે છે કે જેઓ ફરિયાદ કરવા જાય છે, નિર્દોષ વ્યક્તિ છે તેમને જ લોકઅપમાં પૂરી દેવામાં આવે છે, તેમની સાથે મારપીટ કરવામાં આવે છે. તો પોલીસ શું ખરેખર પ્રજાનું રક્ષણ કરી રહી છે, તેની કામગીરી બરાબર કરી રહી છે કે જે વ્યક્તિ પૈસાદાર છે તેઓ પૈસાના જોરે પોતાનું કામ કરાવી જાય છે, તે વિશે આપણે સુરતની જનતાનો મત જાણવાનો કોશિશ કરીશું. આપણી સાથે અહીં કેટલાક લોકો જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરીએ. જી, પહેલાં તો આપનું નામ જણાવજો. હું જીમિત શાહ, સુરતમાં રહું છું અને સુરતનો રહેવાસી છું. જી, મારો પ્રશ્ન એ છે કે ખરેખર પોલીસે પ્રજાનું રક્ષણ કરે છે ક્યાં તો પછી કે પછી જે રક્ષણ કરવા માટે પોલીસ આપણી સાથે હોય છે તે ઘણીવાર એવા કિસ્સાઓ પણ આવે છે કે પ્રજાનું શોષણ કરતી નજરે પડે છે. હમણાં જે કિસ્સો સામે આવેલો હતો કે જે નિર્દોષ વ્યક્તિ હતો તેને લોકઅપમાં પૂરીને તેની સાથે ઘણી મારપીટ પણ કરવામાં આવી હતી અને તેનું મોત પણ નિપજ્યું હતું અને એ વિશે ઘણો બધો હોબાળો પણ થયો હતો. તો તમારું શું કહેવું છે? મારું કહેવાનું એટલું છે કે અત્યાર સુધી મેં જોયું છે ત્યાં સુધી અત્યારે જનરેશન એવું થયું છે, જ્યારે પોલીસવાળા અને પ્રજા વચ્ચે અંતર ઘણું વધી ગયું છે. અમીર લોકો છે એ લોકોના કામ આસાનીથી થઈ જાય છે, ઇઝીલી થઈ જાય છે. ગરીબ અને મધ્યમ વર્ગના છે કે જે લોકો પોલીસની આજે ગભરાઈ છે, લોકો પોલીસને પોતાની સુરક્ષા માટે નથી લેતા પણ એ લોકો એકચ્યુઅલી એનાથી ગભરાઈ છે. એટલે એક અંતર બહુ વધી ગયું છે. હવે ખટોદરાની વાત કરીએ, ખટોદરામાં જે MB ખિલેરી સાહેબ દ્વારા જે થયું હતું એ ઘટનાક્રમ પર ખાલી બે જ જણ પકડાય છે ત્યાં. અત્યારે શું કરે છે પોલીસ? શું કરે છે પોલીસમાં પણ એવું છે કે ઉપરના લેવલ જે લોકો પર એવું પ્રેશર હોય છે કે એ લોકો બનાવવા તો જાય છે પણ બનાવે છે માત્ર ગરીબ અને સામાન્ય જનતા પર, જેમાં એ લોકો પીસાય છે. આમાં પોલીસવાળાને મજા આવતી હશે. ઘણી જગ્યાએ એવું થાય પોલીસવાળા ટિકટોકના વિડીયો બનાવે છે, પ્રધાનમંત્રી મુખ્યમંત્રી વિશે ગમે તેમ બોલે છે, એની પર કોઈ એક્શન લેવાતું નથી. પણ આપણે કદાચ રોંગ સાઈડ પર જઈએ તો આપણો અહીંયા મેમો ફાટે છે. ઇમરજન્સીમાં એને કશે ઘૂસી જાય, એ લોકો BRDSનો રૂટ વગર જોઈ તો યુઝ કરે છે, ત્યારે કોઈ એ લોકો પર એક્શન લેવાતું નથી. માત્ર ને માત્ર સરકાર દ્વારા કે પછી એ લોકોના ઉપરના અધિકારીઓ દ્વારા એ લોકો પર એક દબાણ બનાવવામાં છે, એનો ખોટો ઉપયોગ પોલીસવાળા કરે છે. આજે ગૌરક્ષકો છે, ગૌરક્ષકોને ગુંડા સાબિત કરે છે અને જે લોકો કતલખાને ગાય લઈ જાય છે એ લોકોને પોલીસવાળા પ્રોટેક્શન આપે છે. ઘણા એવા કિસ્સા મારી આંખની સામે મેં જોયા છે. જી, આપનું શું કહેવું છે? ખરેખર પોલીસે પ્રજાનો વિશ્વાસ ખોવી દીધો છે અને એ ફક્ત અમીર લોકોનો સાથ આપે છે કે ઘણીવાર એવું પણ થતું હોય છે કે એમની પર ઉપરથી દબાણ હોય અને એના લીધે પણ એમણે સપોર્ટ કરવો પડતો હોય છે. તમારું શું માનવું છે? મારું માનવું એવું છે કે પોલીસ અને પ્રજા વચ્ચેનું જે સંકલન પહેલાં હતું એનાથી ઓછું થયું છે. એનું રીઝન એક જ છે કે પોલીસ કોઈના દબાણમાં આવીને કામ નથી કરતું. પોલીસને કાર્ય કરવું હોય છે, બરાબર છે, પણ પોલીસ એવી રીતના દબાણમાં હોય છે કે ઉપરથી કોઈ નેતાનું હોય છે, કોઈનું પ્રેશર એવું હોય કે એના હિસાબે કામ નથી કરી શકતી. હવે તમને તાજું જ કહું તો કાલનો જ એક દાખલો, કાલમાં બારડોલીના કોઈ ભાજપના મંત્રી હતા, એમને એક્સિડન્ટ કેસ થયો અને એ કેસ રાતોરાત પૂરો કરી દીધો. હવે તમને શું લાગે છે આના ઉપર કોઈ પોલિટિકલ પ્રેશર નહીં આવ્યું હોય
પોલિટિકલ પ્રેશર આવ્યું હોય તો જ રાતના પડે. અને આની જગ્યાએ કોઈ ગરીબ પબ્લિક હોય કે એનો એક્સિડન્ટ કેસ થયો હોય તો એને બે દિવસ તો લોકઅપમાં જ રાખશે અને બે દિવસ પછી એને કોર્ટમાં રજૂ કરશે અને એના પછી એને જામીન પર છોડશે. તો આવા ઘણા બધા એવા કિસ્સા બને છે કે જેમાં આમ પબ્લિક છે, જે નોર્મલ છે, મિડલ ક્લાસમાંથી આવે છે કે જે કંઈ બોલી નથી શકતી પોલીસવાળા સામે, ત્યાં પછી એને અમુક ભ્રષ્ટ પોલીસ અધિકારી હોય એનાથી પૈસાની માગણી કરતા હોય, એ આપી નહીં શકતા હોય તો એને બે દિવસ ખોટા ગાંધી રાખે છે અને એને હેરાન પરેશાન કરે છે. બાકી એવું નથી, પોલીસ તંત્રમાં બી અમુક ઘણા વ્યક્તિઓ એવા છે કે જે ખરેખર ખેલતી એમની પોતાને સારી એવી રીતે કામ કરે. જેમ કે અમને બરોડામાં રેલ આવ્યું, તેમાં એક પોલીસ PSI હતા, બરાબર છે, એમને એમના જીવના જોખમે પણ નાના બાળકોના જીવ બચાવ્યા છે. અહીંયા સુરતમાં બી એવા પોલીસવાળા છે કે જે એમને કામ કરવું છે પણ ઉપરના પેશન્ટના દબાણથી નથી કરી શકતા. જી, આપનું શું માનવું છે, પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર દિવસે ને દિવસે વધતું જાય છે, એના માટે કોણ કારણભૂત હોઈ શકે ને? ખાસ કરીને જો કહેવા માંગીએ તો પોલીસની કામગીરી તો ઘણી સારી હોય છે, પણ ઉપર પોલિટિકલ પ્રેશરના હિસાબે ઘણા અધિકારીઓ કામ કરી નથી શકતા. અને ખાસ કરીને કહીએ તો નાની જનતાઓને, આ નાના મિડલ ક્લાસ વ્યક્તિઓને પોલીસનું દબાણ પ્રેશર બહુ વધારે રહી છે અને તેઓનો કેસીસનો નિકાલ કરવામાં ખાસ કરીને રાજ્ય સરકારને આ વિશે નાના વર્ગ માટે પોલીસ સ્ટેશનની અંદર સહાયતા કઈ રીતે મળે, કઈ રીતે સહાયતાથી કેસના નિકાલો થાય, તે માટે ખાસ ભાજપ સરકારને આ ઉપર ધ્યાન આપવું જરૂરી છે. જી, આપનું શું માનવું છે, ઘણીવાર એવા કિસ્સાઓ આવે છે કે પોલીસનું વલણ એ ખૂબ જ સમાધાનકારી પણ હોય છે કે ઘણીવાર સમાધાન કરાવી દેવામાં આવતો હોય છે બે પક્ષો વચ્ચે, તો તે વિશે તમારું શું કહેશો? પોલીસ એમની નિષ્ક્રિય ઉપરના દબાણ હેઠળ કામ કરશે તો જનતાને ન્યાય મળવાનો જ નથી, પણ જો ઉપરી પણ જો એમના નીચેના જે કંઈ હોદ્દેદારો છે એમની સાથે સમાધાન કરી અને કાર્યને પૂર્ણ કરવાની કોશિશ કરે તો ઓબ્વિયસલી દરેક નાગરિકને ન્યાય મળશે. સુરતમાં ઘણીવાર એવા કિસ્સાઓ પણ સામે આવે છે, છોકરીઓની છેડતીના પણ ઘણા કિસ્સાઓ સામે આવે છે, પરંતુ તેમાં પણ ફક્ત ફરિયાદ લઈને છોડી મૂકવામાં આવે છે, તો તે વિશે તમારું શું કહેશો? આ બહુ ડિફિકલ્ટ ક્વેશ્ચન છે. આજે સ્ત્રી રક્ષણ માટે દરેક કાયદા અપનાવવામાં આવી રહ્યા છે પણ એના પર અમલ નથી થઈ રહ્યો. કોઈ છોકરીની છેડતી થઈ રહી છે, આજુબાજુ 5 જણા જોશે, કોઈ વચ્ચે મદદમાં પણ આવશે તો પોલીસ એને જ ગુનેગાર સાબિત કરી રહી છે, ના કે પેલો જે છેડતી કરીને ભાગી રહ્યો છે. આ કન્ડિશન છે આજની તારીખમાં. જીમિતભાઈ, હું તમારી પાસે પાછી આવવા માંગીશ. ઘણીવાર એવા કિસ્સાઓ પણ સામે આવે છે કે પોલીસે ફક્ત અરજી લઈને છોડી મૂકવામાં આવે છે, ઘણીવાર એવા કિસ્સા આવે છે કે પોલીસ જ સમાધાન કરાવી દેતી હોય છે કારણ કે મેટરને લાંબી ખેંચવા નથી માંગતી ને પૈસાદાર વર્ગ હોય છે તે પૈસાના જોરે પોતાનું કામ કરાવી જાય છે, તો તમારું શું માનવું છે? આ વાત એમ જોવા જાય તમારી સાચી પણ છે. હું એમ નથી કહેતો કે 100% પોલીસ ખાતું છે તે એકદમ ભ્રષ્ટ છે અને દાદાગીરીવાળું છે. ઘણા એવા છે પોલીસવાળા જે લોકો એની સત્તાનો દુરુપયોગ કરે છે, એના પદનો દુરુપયોગ કરે છે. હમણાં આ પોલીસે ડ્રાઈવ કરી હતી, પેલી ગાંજા અને નશાવાળી ડ્રાઈવ કરી હતી, એમાં ઘણા લોકો પકડાયા હતા. ઓલમોસ્ટ 90% લોકો એમાં દોષિત હતા, પણ આપણને પેપરમાં કે આપણને જે ઓન પેપર આવ્યું છે એમાં 40% લોકો જ દોષિત બનાવ્યા છે. અને એમાં નરી આંખે મેં જોયું છે કે જે પૈસાદાર લોકોના છોકરાઓ હતા તે આસાનીથી છૂટી ગયા છે. જેમાં પૈસાદાર લોકોને તકલીફ નથી થઈ, એ લોકોના છોકરાઓને તકલીફ પડે, એ લોકો આપણું ફ્યુચર છે, દેશનું ભવિષ્ય કહેવાય. એટલે અમુક કેસ એવા હોય છે જેમાં પોલીસવાળા કામ તો કર્યું પણ છોડી શું કામ દીધા? તમે એક્શન જ લેવી જોઈએ, 40% પણ નહીં લો, 90% પર એક્શન લો. અત્યારે હું બીજી એક્ઝામ્પલ આપું. પહેલાં મહિલાઓ પોલીસવાળાને પોતાના ભાઈ સમજતા હતા, આજે મહિલાઓ અને પોલીસવાળા વચ્ચે એટલું ડિસ્ટન્સ થઈ ગયું છે કે મહિલાઓ પોલીસવાળાની પાસે જતાં ગભરાઈ છે. અરજીની વાત આવી, અમુક અરજી હોય છે જેનો નિકાલ થતો જ નથી, બિલકુલ નથી. અરજી લેવાય છે ને ખોરંભે ચડાવી દેવાય છે, અમુક અરજી નિકાલ કેમ એ લોકો કરે છે કે એ લોકો લાંબુ થતું હોય એટલે પોલીસવાળાને કામ કરવું પડે. હવે જેને કામ કરવું જે લોકો કરે જ છે, જેને નથી કરવું એ લોકો બધું ખોરંભે ચડાવીને મૂકી દે છે. સ્ત્રીઓની સુરક્ષા મામલે આપનું શું કહેવું છે, કઈ રીતની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવે છે સ્ત્રીઓની સુરક્ષા મામલે? ખાસ સ્ત્રીઓની સુરક્ષા મામલે પોલીસ કામગીરી કરે છે, એની પેટ્રોલિંગ છે, રાતના અવારું જગ્યાએ જ્યાં પોલીસવાળા જાય છે, આડાજણમાં આવેલો ગૌરવપત રોડ છે કે આ પાછળનો VIP રોડ છે, ઘણી જગ્યાએ ડ્રાઈવ થાય છે. પણ થાય એવું છે આમાં કે જે સ્ત્રીઓની સુરક્ષા પહેલાં થતી હતી એ સુરક્ષા નથી થતી, એને કારણે છેડતીના બળાત્કારના ઘણા એવા બનાવો વધી ગયા છે છેલ્લા ઘણા સમયથી. આપણે નરી આંખે જોઈ પણ શકીએ છીએ, વાંચીએ છીએ, અને એ લોકોને ન્યાય મળતો નથી, એ લોકો ન્યાય માટે ભીખ માંગે છે ત્યારે પોલીસ ખાતું ધ્યાન આપતું નથી.
તો આ હતી સુરતની જનતા અને તેમનો મત, અને તેમનું કહેવું છે કે આજના સમયમાં પોલીસ અને જનતા વચ્ચેનું અંતર ખૂબ જ વધી ગયું છે, કારણ કે જે પૈસાદાર વર્ગ હોય છે તેઓ પૈસાના જોરે પોતાનું કામ કરાવી જાય છે, અને સ્ત્રીઓની સુરક્ષા મામલે પણ પોલીસે વામણી પુરવાર થઈ છે. કેમેરા પર્સન વિજય બેસાણે સાથે નિકિતા ચલિયાવાલા, મંતવ્ય ન્યૂઝ સુરત. અત્યારે મારું મંતવ્યમાં બસ આટલું છે. કાલે મળીશું અને એક નવા મુદ્દા સાથે. અત્યારે મને રજા આપશો. નમસ્કાર.